કામખિયાળી ગામના ઠક્કર પરિવાર દ્વારા પ્રેરણાદાયી પગલું નેત્ર નિદાન કેમ્પ સાથે વૃક્ષ વિતરણ કરવામાં આવ્યું. સામખિયારી ગામના વેપારી અગ્રણી અને જાણીતા પત્રકાર ધનસુખભાઈ ઠક્કરના પુત્ર સ્વર્ગસ્થ વિવેક ઠક્કરના સ્મરણાર્થે આજે અહીં એક નેત્ર નિદાન કેમ્પ સાથે વૃક્ષ વિતરણ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. છેલ્લા ઘણા સમયથી કચ્છ જિલ્લામાં સેવા આપીને 20,000થી પણ વધુ લોકોની આંખોને પ્રકાશિત કરનાર પૂજ્ય રણછોડ દાસ ચેરિટેબલ ટ્રસ્ટ રાજકોટના માધ્યમથી ચાલતી હોસ્પિટલના ડોક્ટરોની સેવા સાથે અહીં નેત્ર નિદાન અને નેત્રમણી દર્દીઓને તપાસવા સાથે એમને દવા અને ઓપરેશન સહિતની નિઃશુલ્ક સેવા આપવામાં આવી હતી. સ્વર્ગસ્થ વિવેક રાજની પ્રથમ પુણ્યતિથિએ રાખવામાં આવેલા કેમ્પને પૂજ્ય સંત શ્રી સંધ્યાગીરી બાપુ વેદ વિદ્યાલયના પ્રણેતા ભગવત ગીરી બાપુ અને વેદ વિદ્યાલયના શાસ્ત્રીજી શ્રી વિપુલભાઈ સાથે અગ્રણીઓએ દીપ પ્રાગટ્ય કરી આ પર્યાવરણ અને આંખોના રતનને બચાવવાની મુહિમ આગળ વધારવા ઠક્કર પરિવારની આ પહેલને બિરદાવી હતી. આ કેમ્પમાં 150થી પણ વધુ લાભાર્થીઓને ચકાસવા સાથે 30 જેટલા લોકોને ઓપરેશનની જરૂર હતી, જેમાંથી 12 દર્દીઓ ઓપરેશન માટે તૈયાર થતા તેમને રાજકોટ ખાતે ઓપરેશન માટે લઈ જવાયા હતા, જ્યાં તેમને ફ્રી ઓપરેશન કરી આપવામાં આવશે. તો અહીં આંખોની રોશની કે પ્રકાશિત રાખવામાં જેનો સૌથી વધુ ફાળો છે એવા પર્યાવરણના પ્રહરી વૃક્ષોનું દરેક દર્દીને વિતરણ કરી વૃક્ષોથી થતા શરીરને ફાયદાઓની સમજણ આપવા સાથે દર્દીઓ અને ગ્રામજનોને 400 વૃક્ષોનું વિતરણ કરવામાં આવેલ. વૃક્ષોને ઉછેરવાની રીત જાગૃત ખેડૂત દામજીભાઈ બાળા દ્વારા બતાવવામાં આવી હતી.